पाटण कलेक्टर कचेरी बहार मध्याहन भोजन संचालक बहनों द्वारा लघुत्तम वेतन ने लई प्रतीक धरना करवामां आवी रह्या छे। त्यारे गत रोज आम आदमी पार्टी ना नेता ईशुदान गढ़वी धरना स्थले पहोंच्या हता अने महिला संचालकों साथे वात करी तेओनी आपवीति जाणी हती। त्यारे ईशुदान गढ़वीए आम आदमी पार्टी नी गुजरात मां सरकार आवशे तो मध्याहन भोजन संचालकों नी तमाम मांगो स्वीकारवानी हैया धारणा आपी हती। ईशुदान गढ़वी नी साथे पाटण विधानसभा ना आपना उम्मीदवार લાલેશભાઈ ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કે બેસવાથી કશું નહીં થાય, ઉકેલા નથી, લખી રાખજો તમે। આજે ઈશુદાન ગઢવી ટીવી માં તો કઈ કરી નતો મુદ્દો ઉઠાવતો હતો, ઘણા લોકો કે તમે કીધું મધ્યાહન ભોજન નો મુદ્દો લીધો, મુદ્દો ઉકેલ આવ્યો? સત્તામાં આવવું પડે। આજે માન લો કે આપણી સત્તા હોય તો હું સીધો હુકમ કરું કે કાલથી મારી આ બહેનો દીકરી માતાઓને પહેલો સૂરજ ઉગે પહેલા મળી જવું જોઈએ। આ સત્તાનો પાવર તો તમે જો અહીંયા બેઠા છો, પાંચ દિવસ કોઈએ ફોન નહીં કર્યો, 25 સગાસંબંધ ફોન કરો, ફોન કરવા કે હું વિમલાબેન બોલું છું, સાસુમાને ફોન કરો, દેરાણીને ફોન કરો, જેઠાણીને ફોન કરો કે આ વખતે ખબરદાર જો આને લોકોને મત આપ્યા, જુઓ તમે એનું પરિણામ શું આવે। પોલીસ કર્મચારીઓ ડિસિપ્લિન ફોર્સ કહેવાય, ખાલી સ્ટેટસ મૂક્યો તો બીજા દિવસે દોડતા થઈ ગયા। તમારી શક્તિનો સદુપયોગ કરો, હું નથી કહેતો કે આંદોલન ના કરો, કરવું જોઈએ, તમારો હક છે, પણ એનો પરિણામ મળે સરકાર બનશે તો। બધાએ લગાડો ફોન અને જુઓ, અહીંયા બેઠા બેઠા અહીંયા બેન બેઠી હોય, તમે બેઠા જ છો અહીંયા કે ભાઈ તારું કોણ છે સંબંધી, લખાવો મને પાછું।